नमस्कार विद्यार्थी मित्रों, धोरण छठा नी अंदर आपणे आजे संस्कृत विषय नी अंदर पहलू वंदना काव्य। वंदना एटले के नमस्कार करवो, वंदना एटले नमस्कार करवो। आपणा वडीलो, पूर्वजो, विद्यार्थी मित्रों, गुरुजनों के घरना जे पण मोटा सभ्यो छे एमने आपणे वंदन करीए छीए, नमस्कार करीए छीए। वंदना शब्दनो अर्थ थाय छे नमस्कार करवो, वंदन करवो, प्रणाम करवो। तो आजे आपणे धोरण छठ्ठानी अंदर पहेलुं काव्य वंदना एटले के नमस्कार करवो एमां पहेलो श्लोक आपेलो छे, गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरु देवो महेश्वर, गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः। એટલે કે એનું ગુજરાતી આપણે આઈડિયલની અંદર આપેલું જ છે ભાષાંતર, છતાં પણ એ આઈડિયલ આપણે જે ભણવાના છે ભાગ એકની અંદર આઈડિયલની અંદર આપેલો છે આ શ્લોકનો અનુવાદ, છતાં પણ આપણે જોઈએ એનું ભાષાંતર। ગુરુ બ્રહ્મા છે, ગુરુ બ્રહ્માનો અર્થ થાય ગુરુ બ્રહ્મા છે। ગુરુ વિષ્ણુ, તો ગુરુ વિષ્ણુનો ગુજરાતીમાં અર્થ થાય છે ગુરુ વિષ્ણુ છે। गुरु देवो महेश्वर एटले के गुरु देवो मा महेश्वर एटले के भगवान शंकर छे, गुरु देवो मा भगवान शंकर छे। गुरु साक्षात पर ब्रह्म, गुरु साक्षात पर ब्रह्म ने धारण करनार छे, बराबर। गुरु साक्षात पर ब्रह्म एटले के गुरु साक्षात पर ब्रह्म ने धारण करनार छे। श्री गुरुवे नमः, तस्मे श्री गुरुवे नमः, ते गुरु ने हूँ, ते गुरुओं ने हूँ वंदन करूँ छूँ, नमस्कार करूँ छूँ। ते गुरुओं ने हूँ वंदन करूँ छूँ, प्रणाम करूँ छूँ, नमस्कार करूँ छूँ। एवा भाव आपणे अहीं व्यक्त करवानो छे। पहेलू काव्यनी अंदर पहला श्लोकनी अंदर वंदना एटले के प्रणाम करवू, एमां आपणे पहेलो श्लोक जोईए छीए। गुरु ब्रह्मा छे, गुरु विष्णु छे, गुरु देवोमा महेश्वर छे एटले के शंकर भगवान छे, गुरु साक्षात परब्रह्म, गुरु साक्षात परब्रह्म ने धारण करनार छे। तेवा गुरुओने हूँ नमस्कार करूँ छूँ, तेवा गुरुओने हूँ वंदन करूँ छूँ, नमस्कार करूँ छूँ। विद्यार्थी मित्रों, पहला श्लोकनी अंदर ब्रह्मा छे, विष्णु छे अने शंकर भगवान એ ત્રણેય દેવતાઓનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે, અને ત્રણેય દેવતાઓને સાથે સાથે ગુરુ એટલે કે જે આપણા શિક્ષક મિત્રો, વડીલો છે, પૂર્વજો છે, એમની પણ વાત કરવામાં આવી છે, એમની સાથે સરખાવવામાં આવ્યા છે। એવા દરેક વડીલોને, પૂર્વજોને કે આપણા જે આદ્ય કહેવાય છે કે જે આપણા પોતાના પ્રેરણાદાયક છે, એવા દરેક ગુરુઓને નમસ્કાર કરવાનું કહે છે। તો હવે આપણે બીજા શ્લોકની અંદર જઈએ કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ, નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। આપણે કોઈ પણ મુશ્કેલીમાં હોઈએ ત્યારે ગણપતિ ભગવાનને યાદ કરીએ છીએ, એનું ચિંતન કરીએ છીએ, એનું ધ્યાન ધરીએ છીએ કે હે વિઘ્નહર્તા, હે વાકીશુંડવાળા। વક્રતુંડનો અર્થ થાય છે ગુજરાતીમાં હે વાકીશુંડવાળા, મહાકાય, વિશાળ શરીરને ધારણ કરનાર, સૂર્યકોટી સમપ્રભ, સૂર્યના જેવા તેજ કિરણવાળા। નિર્વિઘ્નમ કુરુ મે દેવ, અટકી ગયેલા કાર્યોમાંથી હે ભગવાન, સર્વ કાર્યેષુ સર્વદા, એ બધા જ કાર્યોમાં મને પાર કરજે। તો વિદ્યાર્થી મિત્રો, આ બીજા શ્લોકની અંદર અહીંયા આપણને સમજાવે છે ગણપતિ ભગવાનનું ચિંતન કરવામાં આવ્યું છે, અને ગણપતિ ભગવાનનું ચિંતન કરતાં કહેવામાં આવ્યું છે કે હે વાકીશુંડવાળા, મહાકાય શરીરવાળા, સૂર્યના જેવા તેજ કિરણવાળા, અટકી ગયેલા કાર્યોમાંથી મને બધા જ કાર્યોમાં પાર કરજે, એવા ભાવ અહીં વ્યક્ત કરવામાં આવ્યો છે। તો અહીંયા જે ભાવનો વર્ણન કરવામાં આવ્યું તે સૌથી અગત્યનો આપણને વાત કરવામાં આવી છે। તો વક્રતુંડ એટલે કે વાકીશુંડવાળા ગણપતિ ભગવાનને કહેવામાં આવ્યું છે કે હે ગણપતિ ભગવાન, વક્રતુંડ મહાકાય, વાકીશુંડવાળા છો, મહાકાય શરીરવાળા છો, સૂર્યકોટી સમપ્રભ, સૂર્યના જેવા તેજ કિરણવાળા છો, નિર્વિઘ્નમ કુરુ મે દેવ, અટકી ગયેલા
કાર્યોમાંથી મારા જે અટકી ગયેલા કાર્યોમાંથી બધા જ કાર્યોમાં મને પૂર્ણતિ કરાવજે એવો ભાવ અહીં વર્ણન કરવામાં આવ્યો છે। દરેક વિદ્યાર્થી મિત્ર, આઈડિયલમાં પહેલો શ્લોક અને બીજો શ્લોક જે આપવામાં આવેલો છે એનું ભાવાર્થ અને એનું લેસન કાર્ય આપણે આઈડિયલમાં જે બુક સ્કૂલમાંથી આપવામાં આવી છે એ બુકમાં આપણે પૂર્ણ કરીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।